નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે નવયુગના નિર્માણનો આધાર વિચાર ક્રાંતિ. માણસની સૌથી મહત્વની શક્તિ તેના વિચારો છે. વિચારોના આધારે જ તે આટલી બધી પ્રગતિ કરી શક્યો છે. વિચારની ઉત્કૃષ્ટતા તેને ઊંચે ઉઠાવે છે અને નિષ્કૃતતા તેનું પતન કરે છે. બધી જ સમસ્યાઓ વિચારોની વિકૃતિથી જ પેદા થાય છે. પ્રેમનું સમાધાન દ્રષ્ટિકોણને બદલવાની જ થાય છે. આપણે જે કાંઈ સારા નશા કામ જોઈએ છીએ તે વિચારોની પ્રતિક્રિયા જ છે. વિચારો માણસને દેવતા બનાવી દે છે તો બીજાને દાનવોની લાઇનમાં ઊભો કરી દે છે. જે જેવું વિચારે છે તે એવું જ કરે છે અને અંત એવો જ બની જાય છે. વિચારો જ કાર્યને રૂપ ધારણ કરે છે. પરિસ્થિતિનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ કે આધાર નથી. વિચારો જ આપણા કાર્યો તથા પરિસ્થિતિઓ માટે જવાબદાર હોય છે. જો આ તથ્ય સમજી લેવામાં આવે તો આજની સમસ્યાનું કારણ તથા તેના નિવારણના ઉપાયો સહેલાઈથી સમજમાં આવી જશે. પરંતુ અત્યાર સુધી આ દિશામાં કોઈ ખાસ ચિંતન થયું નથી. આપણા આગેવાનો એવું જ વિચારે છે કે સરકારના માધ્યમથી સાધન સગવડો વધારી દેવાથી માણસ સુખી થઈ જશે અને તેની બધી સમસ્યાઓ પણ દૂર થશે. પરંતુ આપણે જોઈએ છીએ કે એ માન્યતા ખોટી સાબિત થઈ છે. શાસન તંત્રને સુધારવા માટે કેટલાક પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ એટલું જ તેનાથી ઉલટું પરિણામ જોવા મળે છે. ધન વધતા તેનો દુરુપયોગ વધી રહ્યો છે અને એના કારણે અપરાધો, રોગો તથા દુઃખદ ઘટનાઓ વધી રહી છે. વિલાસિતા વધારવાના કારણે કમાણી ઓછી પડે છે અને માણસ પોતાને ગરીબ, અભાવગ્રસ્ત તથા દુઃખી માનવા લાગે છે. વિજ્ઞાન, શિક્ષણ, ચિકિત્સા, શિલ્પકલા, વાહન વ્યવહાર, ઉદ્યોગ, મનોરંજન એમ બધાના સાધનો વધી રહ્યા છે, પરંતુ એનાથી માણસની માનસિક શાંતિમાં સહેજ પણ વધારો થયો નથી. ઉલટી વિકૃતિઓ વધી છે. આજ રીતે નવા નવા કાયદાઓ ઘડવાના તથા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં જેટલા પ્રયત્નો કરવામાં આવે છે તે સમાજના સદભાવના, સંગઠન, સુવ્યવસ્થા તથા પ્રગતિમાં મદદરૂપ થતા નથી. કહેવાથી પ્રગતિના મૂળિયા કમજોર છે. એક જ ધક્કો લાગતા તે જમીન દોસ્ત થઈ જાય છે. પ્રગતિ કરવા માટે અને સમર્થ બનાવવા માટે મનુષ્યના ચારિત્ર બળ હોવું જોઈએ. તે ઉત્કૃષ્ટ વિચારો જ પ્રાપ્ત થાય છે. આજે નેતૃત્વ અને ચિંતન બંને સમાનરૂપે દોષિત છે. તેના નેતા તથા નાગરિકો બેમાંથી કોઈ પોતાના ચિંતનને શ્રેષ્ઠ તથા પવિત્ર બનાવવા માટે પ્રયત્નશીલ નથી. એના પરિણામે દેશ મહાન બની શકતો નથી. જેમ રેતીમાંથી તેલ નીકળતું નથી, એ જ રીતે શુદ્ર લોકો તથા નેતાઓ દેશને ઉન્નત બનાવી શકતા નથી. આજના સમાજના સર્વમુખી પતન માટે લોકોનું નિષ્કૃત ચિંતન જ જવાબદાર છે. સમયના પોકાર અને યુગની આવશ્યકતાને પૂરા કરવા માટે યુગ નિર્માણ યોજના પોતાનો અનોખી કાર્ય પદ્ધતિ લઈને આગળ આવી છે. આનંદની વાત તો એ છે કે દરેક ક્ષેત્રનું તેનું સ્વાગત થઈ રહ્યું છે. યોજનાના જ્ઞાન યજ્ઞ અભિયાનને એક ચમત્કાર રજૂ કર્યું છે. વ્યક્તિ અને સમાજની સમસ્યાઓના મૂળ કાયદાને સમજવા માટે કરવામાં આવેલી શરૂઆત કેટલાક લોકો હાસ્યાસ્પદ લાગતી હશે, પરંતુ હવે એના ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરીને તથ્યોને સારી રીતે સમજવામાં આવી રહ્યા છે. લોકો હવે સમજવા લાગે છે કે વિચાર પદ્ધતિમાં વિકૃતિ આવવાના કારણે જ અધપતનના અનેક આધાર પેદા થયા છે. અભાવ, દારિદ્રતા, ઝઘડા, દ્વેષ, ગુનાખોરી વગેરેની સમસ્યાઓની નિકટતમ થઈ રહી છે. તેમનું સાચું કારણ શોધવા તરફ ધ્યાન જ આપવામાં આવ્યું નથી ને કે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યો નથી. તો પછી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સપનો કઈ રીતે સાર્થક થાય? આજે માણસને અનેક પ્રકારની વ્યથા તથા વેદનાઓમાં ડૂબેલો છે અને સમાજ અનેક સમસ્યાઓમાં અટવાયેલો છે. સર્વત્ર અશાંતિ તથા અસંતોષનું જે વાતાવરણ જોવા મળે છે તેની પાછળ એક જ કારણ છે અને તે છે લોકોની દુર્બુદ્ધિ વધી જતી અને એના કારણે દુષ્પ્રવૃત્તિઓ તરફ વળવું. જે લોકો ઉચ્ચ આદર્શોની ચિંતન મહત્વ સમજવામાં આવે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. જે શક્તિ આજે
વિઘટનાત્મક પ્રવૃત્તિઓ અને ગુનાઈ ખવાડામાં વેડફાઈ રહી છે તેને જો સદભાવ વધારીને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવામાં આવે તો જાદુની જેમ જોત જોતામાં વર્તમાન પરિસ્થિતિનો કાયાકલ્પ થઈ શકે છે. વર્તમાન નાટકીય વાતાવરણને સુંદર સ્વર્ગીય પરિસ્થિતિમાં પરિવર્તિત કરી શકાય છે. ધન સંપત્તિ અને સાધન સગવડો વધારીને માનવીય સુખ શાંતિ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે, એના કશું ખોટું નથી. પરંતુ જો વર્તમાન દુર્બુદ્ધિનો ક્રમ આ જ રીતે ચાલતો રહ્યો તો કુબેર જેટલી સંપત્તિ અને ઇન્દ્ર જેટલા સાધનો વધવા છતાં વિપત્તિઓ જ વધશે. સદબુદ્ધિ અભાવગ્રસ્ત જીવનને પણ સુખ શાંતિની ભરપૂર બનાવી દે છે, પરંતુ એ મહત્વપૂર્ણ તરફ લોકોનું ધ્યાન જ જતું નથી. આજના યુગની જો સૌથી મોટું કોઈ કાર્ય હોય તો તે દુર્બુદ્ધિનો નાશ કરી સદબુદ્ધિની સ્થાપના કરવા માટે ખરા હૃદયથી લાગી જવું એ જ છે. આ પ્રમાણે આંખોથી દેખાતો ન હોવાના કારણે ભલે લોકો વાહ વાહ ન કરે, પરંતુ તેની ઉપયોગિતા અને મહત્વ એટલા બધા છે કે તેના માટે પુણ્ય પરમાર્થ કહેવાતા બીજા બધા જ કાર્યોને નિયોજ્યવાર કરી શકાય. યુગ નિર્માણ યોજનાના જ્ઞાન યજ્ઞ અભિયાન ઇતિહાસમાં અત્યાર સુધી જોવા મળતા બધા જ સર્જનાત્મક કાર્યોમાં સૌથી મહત્વ છે. એની કાર્ય પદ્ધતિ એ છે કે ઘેરે ઘેરે જઈને લોકોના સંપર્ક કરીને વ્યક્તિ અને સમાજને સામે રહેલી અનેક સમસ્યાનું સાચું અને સ્વસ્થ સમાધાન સમજાવવું. હજારો વર્ષની ગુલામી પછી ભારતીય જનતા અને વિચાર પદ્ધતિ બહુ મોટી વિકૃતિ આવી ગઈ છે. લોકો મોટા ભાગની માન્યતાઓ નિર્થક તથા અનર્થકારી જોવા મળે છે, એમ છતાં લોકો એને પરંપરાના નામે વળગી રહ્યા છે અને અનેક કષ્ટો ભોગવે છે. જ્ઞાન યજ્ઞનું પ્રયોજન માણસની વિવેક બુદ્ધિને જાગૃત કરીને તેને યોગ્ય અયોગ્યનો ભેદ સમજાવવાનું છે. એ જે અનિચ્છનીય છે તેને છોડી ઔચિત્યનો સ્વીકાર કરવો લોકોએ શીખવવું પડશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.